नमस्कार विद्यार्थी मित्रों, धोरण चार विषय अंग्रेजी यूनिट थ्री माय फैमिली एक्टिविटी नंबर 13। नीचेनी वार्ता शिक्षकनी मददथी वाँचो। टाइटल छे जुम्बो मीट्स मोंटी, એટલે કે જમ્બો છે એ મોન્ટી ને મળે છે। તો સરસ મજાનું આપણને ચિત્ર આપેલું છે, તમે અહીંયા જોઈ શકો છો કે બમ બમ બમરા બમ બમરા બમરા બમ આઈ હેવ કમ અ લોંગ વે વિથ માય લિટલ ડ્રમ। શું કહે છે? બમ બમ બમરા બમ 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 બમરા બમ આઈ હેવ કમ અ લોંગ વે, હું ખૂબ લાંબેથી આવું છું। With my little drum, with એટલે સાથે, little નાનું, drum એટલે ઢોલ, નાના ઢોલ સાથે। તો એ ગાથી શું કહે છે? બમ બમ બમરા બમ બમરા બમરા બમ હું ખૂબ લાંબેથી આવું છું, મારી પાસે એક નાનો ઢોલ છે। ઝુન ઝુન ઝુંઝરા ઝુન ઝુંઝરા ઝુંઝરા ઝુન we have come a long way just to have some fun। શું કહે છે? કે ઝુન ઝુન ઝુંઝરા ઝુન ઝુંઝરા ઝુંઝરા ઝુન we have come a long way, અમે લાંબેથી આવીએ છે, ખૂબ દૂરથી આવીએ છે, just to have some fun, માત્ર થોડા રમૂજ કરાવવા માટે। જોઈએ પહેલો પેરેગ્રાફ। look at the circus elephant, look at, જુઓ સર્કસ, સર્કસ એલિફન્ટ સો હાથી, તો આ સર્કસ માં રહેલા હાથીઓ જુઓ, દે આર મમ્બો જમ્બો એન્ડ રમ્બો, તેઓ કોણ છે? તો કે જમ્બો છે, મમ્બો છે અને રમ્બો છે। જમ્બો ઇઝ સ્ટેન્ડિંગ ઇન ધ મિડલ, જમ્બો છે ક્યાં ઉભો છે? સ્ટેન્ડિંગ ઇન ધ મિડલ એટલે કે બરોબર વચ્ચે ઉભો છે। હી હેઝ અ ડ્રમ, તેની પાસે શું છે? ડ્રમ, ઢોલ છે। હી ઇઝ વેરી નોટી, અને તે નોટી એટલે કે તોફાની છે। તો જમ્બો કોણ છે? એક હાથી છે, તે તોફાની છે, ક્યાં ઉભો છે? ત્રણેય હાથીઓમાં વચ્ચે ઉભો છે। પેજ નંબર 25 પર। ના ધ સર્કસ ઇઝ ઓવર, હવે બીજો ચિત્ર તમે જોઈ શકો છો કે સર્કસ પૂરું થઈ ગયું છે। તો ના હવે ધ સર્કસ ઇઝ ઓવર, સર્કસ પૂરું થઈ ગયું। જમ્બો ઇઝ ઇન ધ ટેન્ટ, જમ્બો ક્યાં છે? પોતાના તંબુમાં છે। હી ઇઝ લુકિંગ આઉટ ઓફ ધ ટેન્ટ, હી ઇઝ લુકિંગ આઉટ, લુક આઉટ એટલે થી બહાર જોવું, ટેન્ટ એટલે તંબુ, તે તંબુની બહાર જોઈ રહ્યો છે। તમે ચિત્રની અંદર પુસ્તકમાં જોઈ શકો છો। હી ઇઝ લુકિંગ આઉટ ઓફ ધ ટેન્ટ, હી ઇઝ હંગ્રી, તે ભૂખ્યો છે। હી વોન્ટ્સ સમ ફૂડ, તેને વોન્ટ્સ એટલે કે ઈચ્છા છે, સમ ફૂડ એટલે કેટલાક ખોરાકની, તેને કેટલાક ખોરાકની ઈચ્છા છે, એટલે કે તેને બહુ ભૂખ લાગી છે, તેથી તેને ખોરાક ખાવો છે। આ ધેર આર સમ નાઇસ બનાનાસ, અને એ પોતાના મોઢામાંથી ઉદ્ગાર કરતો હોય, આ ધેર આર સમ નાઇસ બનાનાસ, ત્યાં કેટલાક નાઇસ સુંદર બનાનાસ કેળા છે। બટ હાઉ કેન જમ્બો ગેટ ધેમ, હાઉ કેન, કેવી રીતે જમ્બો, તો જમ્બો ગેટ ધેમ એટલે તેમને મેળવશે, પરંતુ જમ્બો એ કેળા કેવી રીતે મેળવશે? તેની પછીનો પેરેગ્રાફ, નાવ જમ્બો ઇઝ રનિંગ અવે ફ્રોમ ધ સર્કસ, નાવ એટલે હવે, જમ્બો ઇઝ રનિંગ, જમ્બો દોડી રહ્યો છે, અવે દૂર, ફ્રોમ ધ સર્કસ એટલે સર્કસ થી, તો હવે જમ્બો સર્કસ થી દૂર જવા માટે દોડી રહ્યો છે। ઓલ આર સ્લીપિંગ સાઉન્ડલી, ઓલ એટલે બધા આ સ્લીપિંગ એટલે કે સૂઈ રહ્યા છે, સા સાઉન્ડલી એટલે કે અવાજથી, શું કરે છે કે બધા જ છે એ શાંતિથી સૂઈ રહ્યા છે। જમ્બો ઇઝ ગોઈંગ અવે ફ્રોમ ધ ટેન્ટ, અને જમ્બો છે તે ત્યાંથી દૂર નીકળી જાય છે। હી ઇઝ હોલ્ડિંગ ધ બેલ્સ, અને તે પોતાના ગળામાં રહેલો બેલ જે ઘંટડી છે એને પકડી રાખે છે। અધરવાઇઝ ધ નોઇઝ વિલ વેક અપ એવરીવન, નહીતર શું થાય કે એ ઘંટડીના અવાજથી બધા જાગી જાય। ત્યાર પછી ના જમ્બો ઇઝ વેરી નિયર ધ ટોલ બનાના ટ્રી, ના એટલે હવે જમ્બો છે એ ઊંચા બનાના એટલે કે કેળાના વૃક્ષની નિયર પાસે છે। હી લવ્સ બનાના, તેને કેળા ખૂબ ગમે છે, એન્ડ હી ઇઝ હંગ્રી ટુ, અને તે ભૂખ્યો પણ છે। ઓ વોટ ઇઝ જમ્બો ડુઇંગ નાઉ, અરે હવે જમ્બો શું કરે છે?
ही કેનોટ રીચ ધ બનાનાસ તે કેનોટ એટલે કે કરી શકતો નથી રીચ એટલે પહોંચ બનાનાસ તો કેળા તો તે કેળા સુધી પહોંચી શકતો નથી દે આર સો હાઈ કેળા સો હાઈ બહુ ઊંચે છે ઈ ઇઝ શેકિંગ ધ ટ્રી હાર્ડ અને તે શેક એટલે હલાવું ધ ટ્રી એટલે વૃક્ષ હાર્ડ એટલે ખૂબ તો તે ઝાડને ખૂબ હલાવે છે ઈ થિંક્સ તે વિચારે છે The bananas will fall down. केला नीचे पड़ से from the tree वृक्ष थी ये विचारे छे के केला कदाच वृक्ष थी नीचे पड़े but who is sleeping on the banana tree परंतु who is sleeping कौन सोई रहयो छे on the banana tree એટલે કે केला ना वृक्ष ની ઉપર well it is a monkey well સારું it is a monkey તે કોણ છે એક વાંદરો છે his name is મોન્ટી તેનું નામ શું છે મોન્ટી છે જમ્બો ડઝ નોટ સી ધ મંકી જમ્બો છે એ વાંદરાને જોઈ શકતો નથી હી શેક્સ ધ ટ્રી વેરી હાર્ડ અને જમ્બો તો ઝાડને ખૂબ જ રીતે હલાવે છે લો ધ મંકી ઇઝ ફોલિંગ ડાઉન અરે ધ મંકી વાંદરો ફોલિંગ ડાઉન નીચે પડ્યો ક્યાં right on top of jumbo's head right like barabar jumbo's head jumbo na matha par barabar jumbo na matha par vandro padyo jumbo shouts and laughs jumbo che sau mote thi boom paadi uthe che ane hase che they become friends ane avi rite te banne mitro bani jay che to vidyarthi mitro darek paragraph nu niche apanne કેટલી સૂચના આપી છે કે દાખલા તરીકે છેલ્લા પેરેગ્રાફની નીચે છે કે આ પાના ઉપર આવતા એન એચ એમ અને એન ફોર્ટે બોલ કરો તો એ તમારે પુસ્તકમાં ખાસ પૂરું એ એક્ટિવિટી નંબર 14 તમારા શિક્ષકની મદદથી નીચેનું ગીત અભિનય સાથે ગાઓ સરસ મજાનું કાવ્ય આપેલું છે ચાલો સમજીએ કમ લિટલ ચિલ્ડ્રન કમ ટુ મી વી વિલ લર્ન ઇંગ્લિશ We will sing, we will dance, but only in English. Joy. Come little children, come એટલે આવો little નાના children એટલે બાળકો નાના બાળકો આવો come to me એટલે મારી પાસે આવો We will learn English. We will આપણે learn શીખીશું English તો અંગ્રેજી આપણે અંગ્રેજી શીખીએ we will sing sing એટલે ગાઓ આપણે ગાઈશું we will dance આપણે નાચીશું but only in english but પરંતુ only માત્ર in english એટલે અંગ્રેજીમાં પરંતુ માત્ર ને માત્ર અંગ્રેજીમાં શું કહે છે કે નાના બાળકો મારી પાસે આવો આપણે અંગ્રેજી શીખીએ We will sing. આપણે ગાઈશું આપણે નાચીશું પરંતુ માત્ર અંગ્રેજીમાં બીજું Come little children, clap, clap, clap. Now little children, tap, tap, tap. Dance in a circle, round and round. Then jump, dear children, and sit on the ground. શું કહે છે Come little children, નાના બાળકો આવો clap, clap, clap. તાળી પાડો તાળી પાડો તાળી પાડો નાવ લિટલ ચિલ્ડ્રન હવે નાના બાળકો ટેપ 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 એટલે પગ પછાડો પગ પછાડો ડાન્સ ઇન અ સર્કલ ડાન્સ એટલે નાચો ઇન અ સર્કલ એટલે વર્તુળમાં વર્તુળમાં નાચો રાઉન્ડ એન્ડ રાઉન્ડ ગોળ અને ગોળ ધેન જમ્પ ડિયર ચિલ્ડ્રન જમ્પ એટલે કૂદવું હવે વાલા બાળકો કૂદો એન્ડ સીટ ઓન ધ ગ્રાઉન્ડ કૂદીને સીટ એટલે બેસી જાઓ ઓન ધ ગ્રાઉન્ડ એટલે મેદાનમાં શું કહે છે કે નાના બાળકો આવો તાળી પાડો હવે નાના બાળકો પગ પછાડો હવે ગોળ વર્તુળમાં નાચો ગોળને ગોળ પછી શું કરવાનું છે વાલા બાળકો કૂદો અને મેદાનમાં નીચે બેસો તો આવું હતું આપણું સરસ મજાનું કાવ્ય કમ લિટલ ચિલ્ડ્રન થેન્ક યુ